ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આપ્યો છે 760 mmHg, અને હવે તમને mmHg માં ડાઉટ નહીં હોય. યસ ને, કયો પ્રયોગ? ઓલો મર્ક્યુરી વાળો પ્રયોગ આપણે જોયો તો યાદ છે ને, મર્ક્યુરી વાળો પ્રયોગ જોયો તો કોને કર્યો હતો ભાઈ? ટોરે કર્યો હતો. પ્રેશર આપ્યું તો કેટલું લેવલ ઉપર જાય છે? 770 cm, અને એને mm માં કન્વર્ટ કરું તો 760 mmHg થાય. ત્યાં મેં તમને શીખવાડ્યું હતું, યાદ કરો, નીટ વાળો લેક્ચર. યસ, તો એમાં તમને મેં શીખવાડ્યું હતું કે ભાઈ અહીંયા મર્ક્યુરી શું કામ લીધું? મર્ક્યુરી તો સાહેબ મોંઘું પડે. શું વાત છે, મોંઘું પડે? હા, તો પાણી કેમ નું લીધું? પાણી માટે મેં કીધું હતું 2 માળ, 1 માળ જેટલી તમારે ટ્યુબ રાખવી પડે ત્યારે કામ આવે, બાકી નો એટલે મર્ક્યુરી લીધું છે, જે ખાલી ને ખાલી 76 cm ઉપર જઈને તમને કામ આપી દે. તો બેરોમીટર, ટોપિક યાદ કરજો, બેરોમીટર. ઓકે ચાલો, 760 mmHg છે, જેમાં 65% નાઇટ્રોજન છે, 15% O2 છે, અને 20% CO2 કદથી વોલ્યુમ આપી દીધું છે આપણને. તો એનો અર્થ એવો કે એક નમૂનો છે આપણી પાસે, જે આનું ટોટલ દબાણ, આનું ટોટલ દબાણ, માની લો કે આની નીચે આપણે ઊભા હોય, આની નીચે આપણે ઊભા હોય તો આપણી ઉપર દબાણ આવે છે મિત્રો, આપણી ઉપર શું આવે છે? દબાણ. આપણી ઉપર દબાણ આવે છે, કેટલું દબાણ આવે છે ધ્યાન આપજો, તમારી ઉપર આ દબાણ આવે છે. આ દબાણ કેટલું છે તમારી ઉપર? તો દબાણ તમને આપ્યું છે 760 mmHg તમને દબાણ આપ્યું છે. તો તમે જોશો ભાઈ ઉપર કોણ કોણ છે, તો ઉપર તમે ધ્યાન આપ્યું તો ખબર પડી કે ભાઈ અહીંયા 65% તો N2 છે, વાહ, 15% અહીંયા O2 છે, અને 20% તમને CO2 આપ્યું. તો હવે હું તમને એક નાનો એવો ક્વેશ્ચન પૂછું કે ભાઈ આમાં તમને ખાલી હું નાઇટ્રોજનનું મેળવવાનું કહું તો તમે શું કહેશો? નાઇટ્રોજનનું વધારે દબાણ છે મારી ઉપર. પછી તમે કહો કે ભાઈ ઓક્સિજનનું તો 15% છે, તમને કહો CO2નું તો એનાથી થોડુંક વધારે છે, તો તમને અહીંયા કોનું માગ્યું છે? તો અહીંયા તમને કીધું કે ભાઈ દરેક વાયુનું આંશિક દબાણ ત્રણેયનું માગ્યું છે ને, જેને આપણે આંશિક દબાણ જેવો શબ્દ વાપરતા હતા, આંશિક દબાણ, આંશિક દબાણ, આંશિક દબાણનું ટૂંકું શોર્ટ ફોર્મ કહી દઉં. માની લો એનું માગ્યું હોય તો પ્રમાણ લઈ લો, પ્રમાણ ઇન્ટુ કુલ દબાણ, પ્રમાણ ઇન્ટુ કુલ દબાણ, જેને હજી વધુ ડીપમાં જવા માટે આપણે પ્રમાણને મોલ અંશ કહી શકીએ, મોલ અંશ ઇન્ટુ કુલ દબાણ પી ટોટલ, રાઈટ. હવે આપણને માગ્યું છે પી ઓફ N2, પી ઓફ N2 કેટલું પ્રમાણ છે? તો કે ભાઈ 65% છે, ટકાને આંકડામાં ફેરવી દઈએ, ટોટલ દબાણ કેટલું છે આપણી ભાઈ? 760 છે. પછી કોનું માગ્યું છે વિચારો? તો O2નું માગ્યું છે. કેટલા પર્સન્ટેજ છે? 15% છે. અને પછી કોનું માગ્યું છે? તો કે ભાઈ CO2નું માગ્યું છે. CO2 કેટલા પર્સન્ટેજ છે? તો કે ભાઈ 20% છે. બરાબર, 760 થઈ ગયું. ચાલો શું આવશે ગણતરી મગજમાં ચાલુ થઈ ગઈ ને? યસ, 494 આવશે, 114 આવશે, અને આ મગજમાં તમારી ગણતરી ચાલુ થઈ ગઈ, વેરી ગુડ, 152. જવાબ આપણો બને છે સી. ક્લિયર?